આજે બહુ સરસ સવારના સ્વાધ્યાય થયું અને એમાં ખાસ બે વાતો હું તમને કહેવા માંગુ છું આ સંદર્ભમાં કે ધર્મ એટલે શું. ધર્મ જે છે એને એનો અર્થ છે સ્વીકૃતિ આપવી, સ્વીકાર કરવો, એટલે પોઝિટિવિટી જે જીવનની છે અને જે અને જીવન માટે જ નહીં, જીવનના વ્યવહાર માટે અને તત્વ માટે એ જે સ્વીકૃતિ છે અને એ સ્વીકૃતિ જ એક નાનો અંશ જ પૂર્ણતાને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એને આપણે સર્વજ્ઞ કહીએ છીએ. સર્વજ્ઞનો અર્થ શું છે કે જે જેવું છે એને એ જ રૂપમાં જાણે છે, એ સર્વજ્ઞ સર્વને જાણે છે. સર્વને કેવી રીતે જાણે છે? જે જેનો સ્વભાવ છે, જે જેવું છે, જે સત્ય છે, એ સત્યને સંપૂર્ણ રીતે જાણે છે એ સર્વજ્ઞ. અને જીવનને પણ આપણે જાણીએ છીએ અને જે આપણું નથી અને આપણું માની બેસ્યા છે, જે આપણા અધિકાર ક્ષેત્રમાં નથી એમાં અધિકાર કર્યું છે એ આપણે સ્વીકાર કરીએ, અધર્મ છે. અને પ્રતિક્રમણ એ જ વ્યક્તિ કરી શકે છે જે ધાર્મિક આપી શકે, સ્વીકાર કરી શકે. બધું સ્વીકાર કરવું બહુ સહેલું છે કે કોઈ પણ કર્મનું કાર્યનું યશ લેવું હોય તો આપણે તૈયારી છે. હા હા, મેં કર્યું, મારા કહેવાથી થયું, મારા પ્રયત્ન થયું, મારા ઈશારા ઉપર થયું, મેં કરાવ્યું. એટલે કર્યું એને નથી કહેતા, પણ મેં કરાવ્યું હોય, પ્રેરણા આપી હોય તો પણ ત્યાં મારું પણ આપણે લઈ જઈએ છીએ અને મેં કર્યું ત્યાં સ્વીકૃતિ છે આપણી. પણ થોડું પણ 19-20 થાય, થોડું પણ મનગમતું ન હોય, થોડું પણ પ્રતિકૂળ કંઈ થયું હોય, થોડું પણ દુઃખદાયક કંઈ થયું હોય તો ત્યાં આપણી સ્વીકૃતિ છે કે આપણે સ્વીકાર કરવા તૈયાર છીએ કે આમ મારા નિમિત્તથી થયું, મારા દ્વારા થયું. ત્યાં હંમેશા આપણે બચવાની કોશિશ કરીએ છીએ કે ના, આ પરિસ્થિતિ એવી હતી ને એટલે આમ થયું. હું મને કઈ સાધનો મળ્યા નથી એટલે હું ભણી ન શક્યો. દુનિયામાં કેટલા લોકો છે કે જેને સાધન નથી મળ્યા તો પણ એ ભણ્યા છે, તો પછી હું કેમ ન ભણી શક્યો? તો મેં પ્રયત્ન નથી કર્યા કે મને સમજ નથી આવી કે મેં ભણ્યું નથી, એની સ્વીકૃતિ નથી આપતા. પણ એક એને નેશનલાઇઝ કરીએ કે આવી પરિસ્થિતિ થઈ એટલે આમ થયું, આ બરાબર નહોતું એટલે આમ થયું, એટલે તર્ક આપીને અને પોતાના બચાવના હર પ્રયત્ન કરીને પણ આપણે એ સ્વીકાર નથી કરતા. તો પ્રતિક્રમણ એ છે કે જે 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 રસ્તા ઉપર ગયા છે એ બધા ઉપર કે આ ઊંડે રસ્તે જે ગયા છે ત્યાંથી સ્વીકાર કરીએ કે મેં ગલત માર્ગ ઉપર ગયું છે. હવે આપણે ક્યાંય જવું હોય અને ભલે પગે ન ચાલીએ, ગાડીથી જઈએ, પણ જ્યારે ખબર પડે કે અરે રસ્તો ભૂલી કે આપણે ગલત રસ્તા ઉપર આવ્યા, તો આપણે તરત જ શું કરીએ કે બરાબર રસ્તા ઉપર આવી જઈએ, ત્યાંથી ટર્ન થઈને બીજે રસ્તો આપણે તરત જ લઈએ છીએ કે જે લક્ષ્ય ઉપર પહોંચાડે છે. તો ડ્રાઇવિંગ કરતી વખતે આપણને ખબર છે કે બરાબર સાચા રસ્તા ઉપર જવાનું છે અને સાચા ઉપર રસ્તા જતા જો ભૂલી ગયા હોય, આપણી ભૂલ થઈ હોય, તો આપણે તરત જ પાછા આવીએ છીએ. અથવા જે સાચો રસ્તો છે એને આપણે જોડાઈ જઈએ છીએ અને પાછા સારા રસ્તા ઉપર આવવાની કોશિશ કરીએ છીએ. તો પ્રતિક્રમણ એ જ છે કે ક્યારે આપણે ભૂલેથી સંસ્કાર અનાદિના કર્મના પ્રભાવના કારણથી પણ જે પણ કંઈ આપણાથી ગલત થાય છે, ભૂલો થાય છે, આપણે ઊંડે રસ્તે ગયા, આપણે બીજે રસ્તે ગયા અને ભૂલ કરી, તો ભૂલ કરીને ત્યાંથી તરત જ એક કુશળ ડ્રાઈવર, એક સારો ડ્રાઈવર તરત જ પોતાનો રસ્તો બદલી લે, તો પોતાનો એ રસ્તો છોડીને ત્યાંથી પાછો રિટર્ન થવું અને રિટર્ન થઈને પાછું આવું એ જ પ્રતિક્રમણ છે. તો એને આચાર્ય અમિત ગતિ ખૂબ જ સુંદર શબ્દમાં કહે છે. અને પ્રતિક્રમણ શબ્દને
અંગત સમજી શકે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે એને, કોઈ બીજા શબ્દ નથી વાપર્યા. અતિક્રમમ યમ વિમતેર વ્યતિક્રમમ, અહીંયા બે પાઠ મળશે તમને, કોઈ ચોપડીમાં વિમતેર વ્યતિક્રમણ છે, કોઈ ચોપડીમાં અતિક્રમમ યમ યમપી વ્યતિક્રમમ, એવું પણ છે. આવી ધારણ આઠમી કથા, પ્રતિક્રમમ યમ 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 યમતેર વ્યતિક્રમમ યમપી વ્યતિક્રમમ, અતિક્રમમ યમ યમપી વ્યતિક્રમમ જીનાતિચારમ સુચરિત્ર કર્મણ વ્યથામનાચારમપિ પ્રમાદતા પ્રતિક્રમમ તસ્ય કરોમિ શુદ્ધયે. હે જિનેશ્વર દેવ, મેં વિમતે અથવા યમપી વ્યતિક્રમમ, વિમતે ખોટા બુદ્ધિથી, ખરાબ બુદ્ધિના લીધે, અજ્ઞાનના લીધે, અથવા પ્રમાદતા, પ્રમાદતા એટલે પ્રમાદના કારણથી, પ્રમાદના કારણથી, અને શું? હે જિનેશ્વર દેવ, હે જીન, અતિચારમ, જે જીનાતિચાર, જીન માર્ગનો જે અતિચાર છે, સુચરિત્ર છે, આ શુદ્ધ ચરિત્રમાં પ્રમાદવશ કોઈ પણ અતિક્રમ, અતિક્રમ પછી બીજું છે વ્યતિક્રમ, ત્રીજું શબ્દ છે અતિચાર, અને ચોથો શબ્દ છે અનાચાર, વ્યધામ અનાચાર, આ ચાર શબ્દ છે. પહેલું શબ્દ છે અતિક્રમમ, પછી ઈમાં લાસ્ટમાં છે વ્યતિક્રમ, બીજા લાઈનમાં છે અતિચારમ, જીનાતિચારમ, જીના અતિચારમ, જીનાતિચારમ, અતિચારમ, અતિચાર, પછી અનાચાર, વ્યધામ અનાચાર, વ્યધામ અલગ શબ્દ છે, અનાચાર, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, આ ચાર શબ્દ છે. આ ચાર મેં, ચાર મારાથી ભૂલો થઈ છે ચાર પ્રકારની. પહેલા અતિક્રમણ થયું, પછી વ્યતિક્રમ થયું, પછી અતિચાર થયું, અને અનાચાર થયું. તો આ દોષ જે આપણે લાગે છે, આપણાથી ગલત આચરણ જે થાય છે, આ ચાર પ્રકારથી થાય છે. પહેલા વ્યતિક્રમ થાય, પહેલા અતિક્રમ થાય, પછી વ્યતિક્રમ થાય, પછી અતિચાર, પછી અનાચાર. આ રીતે દોષ લાગે છે જીવનમાં, અને આ દોષના લીધે શું થાય છે? આ ચાર કર્મના કારણથી, ચાર પ્રકારના ક્રિયાઓથી શું થાય છે? જે જીવનની શુદ્ધિ છે એ દોષ લાગે, એટલે મલિનતા આવી જાય. વિકાર બુદ્ધિ, વિકાર બુદ્ધિથી પ્રેરિત થઈને સુચરિત્ર, સમ્યક ચરિત્રમાં, શુદ્ધ ચરિત્રમાં પ્રમાદતા, પ્રમાદના વશ થઈને, પ્રમાદના લીધે જે જે મેં અતિક્રમ, વ્યતિક્રમ, વિચાર, અનાચાર, આ જે મેં કર્મ કર્યા છે, કામ કર્યા છે, આ બધા દોષોની શું કરું છું? પ્રતિક્રમમ, એનું પ્રતિક્રમણ હું કરું છું. તસ્ય કરોમી શુદ્ધયે, આત્માના શુદ્ધિ માટે. શુદ્ધ ચરિત્રમાં લાગેલા દોષોને હું, શુદ્ધ ચરિત્રના લાગેલા દોષોને હું દૂર કરું છું, પાછું મારું ચરિત્ર શુદ્ધ થાય, આત્મા શુદ્ધ થાય, એના માટે. તસ્ય કરોમી શુદ્ધ, એ શુદ્ધિના માટે. તસ્ય એ બધા કાર્યનું, કયા કાર્ય? અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, ઈ જે મારા ગલત બુદ્ધિ અને પ્રમાદના લીધે જે સુચરિત્ર, શુદ્ધ ચરિત્રમાં આ કામ કર્યા, આ બધા કાર્યો હું એનું પ્રતિક્રમણ કરું છું. પ્રતિક્રમણ કરોમી, એનું હું પ્રતિક્રમણ કરું છું. શેના માટે? અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર,
આ દોષોથી પ્રમાદથી મલિન થયેલી મારી આત્માને શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણ કરું છું. હવે ધ્યાનમાં ખાસ મહારાજ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, આ ચારનું, આ ચારનું સેવન કેવી રીતે કરવું? પ્રમાણ અને વિકાર બુદ્ધિના કારણથી શુદ્ધ ચરિત્રમાં પ્રમાદવશ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર આ દોષ લગાડ્યા છે. આ દોષોની હું શુદ્ધિ કરું છું, અતિક્રમણ કરું છું. શેના શુદ્ધિ માટે? હવે આગળની ગાથા અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર આ બરાબર એને સ્પષ્ટ કર્યું છે. યશાજી મહારાજ, હા બોલો. મતલબ શું થયો? અનાચારમ, આ વ્યર્થના વિકાર બુદ્ધિના કારણથી વ્યર્થના અનાચારનું મેં સેવન કર્યું છે. વિકાર સમજાવો. વિકાર, વિકાર બુદ્ધિ એટલે, વિકાર એટલે શું? કે વિકૃતિ, મલિનતા, કશાય જે છે એ આત્માના વિકાર છે, એને મલિનતા છે. જેવી રીતે આપણે દૂધ ગરમ કર્યું અને દૂધમાં આપણે દહીં નાખી દીધું, ગરમ દૂધમાં નહીં, લીંબુનો રસ નાખી દીધું, તો શું થયું? દૂધ ફાટી ગયું. એટલે લીંબુનો રસ એના માટે શું થયું? વિકાર થઈ ગયો, એમાં વિકાર આવી ગયો, દૂધ ફાટી ગયું. એ અલગ વાત છે કે તમે પાછું એનો પણ ઉપયોગ કરો કે પનીર બનાવો કે છેનો બનાવો, પણ એ એક વખત દૂધ, એ શું શુદ્ધ દૂધ જે હતું એ ફાટી ગયું છે, એમાં વિકાર આવી ગયો. જેવી રીતે કોઈ વસ્તુ આપણે બનાવી નાખીએ અને ભૂલી ગયા, બે ત્રણ દિવસ નથી જોયું, તો એ ખરાબ થઈ ગઈ, એટલે મતલબ શું થયું? એમાં વિકાર આવ્યો, દોષ આવ્યો, એટલે વિકાર આવ્યો. થેન્ક યુ યશજી મહારાજ. હવે આગળના ગાથામાં આ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચારનું સ્પષ્ટ કરે છે. ક્ષતિ મન શુદ્ધિ વિધે અતિક્રમમ, વિધે ર વિધે અતિક્રમમ, ક્ષતિમ મનઃશુદ્ધિ વિધેર અતિક્રમમ, વ્યતિક્રમમ શીલવૃત્તેર વિલંઘનમ, પ્રભોતિચારમ વિષયેષુ વર્તનમ, વદંત્યનાચાર નિહાતિ સક્તતામ. ક્ષતિમ મનઃશુદ્ધિ, મનની જે શુદ્ધિ છે એ શુદ્ધિ, એ શુદ્ધિના એમાં મનની જે શુદ્ધિ છે એમાં ક્ષતિ થઈ ગઈ, હાનિ થઈ ગઈ, ઓછી થઈ ગઈ, મલિન થઈ ગઈ, શુદ્ધિમાં અશુદ્ધિ આવી ગઈ. શું થયું? અતિક્રમણ, અતિક્રમ થયું. અને જ્યારે અશુદ્ધિ આવી તો શું થયું? કે મેં શીલ વૃત્તિ, મારી ચારિત્ર હતું, મારી જે શીલ વૃત્તિ હતી એને વ્રત પાળવાની જે વૃત્તિ હતી એમાં શું થયું? જે મેં સ્વીકાર કરી હતી, પ્રતિજ્ઞા કરી હતી કે હું, મારે આ રીતે ધર્મ ભાવનામાં રહેવાનું છે, આ મારા પ્રતિજ્ઞામાંનું મેં શું કર્યું? ઉલ્લંઘન કર્યું. એટલે એમાં એ પ્રતિજ્ઞાને મેં ભાંગી નાખી, મારી તોડી નાખી મેં પ્રતિજ્ઞા, ઉલ્લંઘન કર્યું. જેવી રીતે આપણે એક દેશ છે અને એક દેશની સેના બીજા દેશને બોર્ડર પાર કરીને એમાં જાય, તો એ શું છે? કે સીમાનો ઉલ્લંઘન કર્યું. એક દેશ નક્કી કર્યું, પાસે પાસે બે
દેશ છે હિન્દુસ્તાન અને પાકિસ્તાન, તો એની શું છે બોર્ડર છે, એ બોર્ડરને પાર કરીને હિન્દુસ્તાનની સેના પાકિસ્તાનમાં જાય કે પાકિસ્તાનના સેના હિન્દુસ્તાનમાં આવે, તો આ શું થયું, સીમાનું ઉલ્લંઘન થયું, મર્યાદાનું ઉલ્લંઘન થયું. પ્રતિજ્ઞા કરી એ શું કર્યું કે મેં એક મર્યાદા કરી, મેં એક નિયમ લીધું હતું મારા આત્મશુદ્ધિ માટે, તો આત્મશુદ્ધિમાં હું ઉલ્લંઘન કર્યું એટલે દોષ લાગ્યું અને એ શુદ્ધિમાં હાનિ થઈ ગઈ. તો હાનિ થઈ કોની, મનની, શરીરની નહીં કીધું, મનના શુદ્ધિમાં ક્ષતિ થઈ. એ શું થયું, એ વિધિ જે છે એ અતિક્રમ છે. અતિક્રમ, વ્યતિક્રમ શું છે કે મેં જે નિયમ લીધું કે મારે હિંસા નથી કરવી, મારે જૂઠ નથી બોલવું, અને મેં એ કાર્ય કર્યું, મેં કાર્ય કર્યું, મેં કોઈની પડેલી વસ્તુ ઉપાડી લીધી, તો મારું જે અચૌર્ય વ્રત હતું, મારું જે શીલ વૃત્તિ હતી, એનું મેં શું કર્યું, ઉલ્લંઘન કર્યું. એ શું થયું, વ્યતિક્રમ. અને પ્રભોતિ ચારણ વિષય સુવર્તનમ, પછી એ શીલ વૃત્તિનું ઉલ્લંઘન કરીને પછી મેં એક એ જાતનું કાર્ય કર્યું, કાર્ય કર્યું, વર્તન, વર્તી વર્તન કર્યું. વિષય શું, એ વિષયોમાં, સંસારના વિષયોમાં મેં વર્તન કર્યું. આ શું થયું, અતિચાર થયું. હે પ્રભુ, મેં અતિચારનું સેવન કર્યું. કેવી રીતે સેવન કર્યું, વિષયમાં વર્તી રહ્યું હું, સંસારના આ ભાવોમાં હું વર્તી રહ્યું છું. એ વર્તન શું છે, અતિચાર છે. શીલ વૃત્તિનો ઉલ્લંઘન છે, એ વ્યતિક્રમણ છે. અને શુદ્ધ બુદ્ધિ, શુદ્ધમાં ક્ષતિ થાય, એ અતિક્રમણ છે. વદંત્યનાચાર નિહાતિ સક્તતા, અને જે મેં અતિક્રમ, વ્યતિ, અતિચાર કર્યું એમાં હું આસક્ત થઈ ગયો, એટલે ફરી ફરી એ જ કરવા માંડ્યું, તો આ શું છે, અનાચાર છે. વદંતિ, એને અનાચાર કહેવાય. ઈહાતિ સક્તતા, એમાં આસક્ત થવું, ઈહ આ ત્રણ ચારેમાં આસક્ત થઈને રહેવું, એને અનાચાર કહેવાય છે. તો આ પ્રકારે મેં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર નું સેવન કર્યું, તો એનું હું પ્રતિક્રમણ કરવા માંગુ છું જેથી મારી આત્મશુદ્ધિ થાય. તો કેવી રીતે, મનમાં એક વિચાર આવ્યો કે આ સારી વસ્તુ છે ટેબલ ઉપર રાખી, અને તમે સામે બેઠા છો, તમારી આ વસ્તુ છે, તમે ક્યાં બહાર ગયા, આ વસ્તુ ઉપાડવાની મારી ઈચ્છા થઈ, ઈચ્છા મનમાં જે ઈચ્છા થઈ, મનમાં જે વિચાર આવ્યા, એ શું થયું, અતિક્રમણ થયું. મારા જે શુદ્ધ ભાવ હતા એમાં શું આવી, ઓછી થઈ ગઈ. આ ઉપાડવાની ઈચ્છા થઈ, મેં આજે ઉપાડ્યું નથી, ઉપાડ્યું નથી, તમારી પાસે સારું પેન જોયું અને એ લેવાની મને ઈચ્છા થઈ, ઈચ્છા થઈ, એ શું થયું, અતિક્રમણ થયું. પછી મેં વિચાર્યું કે કેવી રીતે આ લઉં, મારો તો બરાબર નથી, આપશે કે નહીં આપશે, શું કરું, પણ બેન તમને જોઈએ. પછી મેં વિચાર્યું કે ઓ, એમ કરું કે તમે કોઈ કારણથી બહાર જાઓ, અથવા કોઈ કારણ દેખાડીને હું તમને બહાર મોકલી દઉં રૂમના. પછી હું એ પેન ઉપાડી લઉં, તો જે આ પ્લાનિંગ જે મેં કર્યું, આ શું છે, મારા શીલ વૃત્તિનો મેં ઉલ્લંઘન કર્યું. મને અચૌર્ય ભાવમાં રહેતું હતું, એમાં ન રહીને મેં પ્લાનિંગ કર્યા, એમાં વિચારો કર્યા કે આ કેવી રીતે થઈ શકે છે. આ બધું શું છે, શીલ વૃત્તિમાં, મારા ચારિત્ર વૃત્તિમાં મેં ઉલ્લંઘન કર્યું, આ વ્યતિક્રમણ થયું. એ વિષયેષુ વર્તનમ, એ પ્લાનિંગના અનુસાર મેં મને જે ગમતી વસ્તુ પેન હતી એને મેં ઉપાડી લીધું, મેં એવું વર્તન કર્યું, એવું આચાર કર્યું, આ શું થયું, એ અતિચાર થયું. અતિચાર,
પાકમાં અતિ આચરણ કર્યું એ અતિચાર થયું. વિશેષ વર્તનમ અતિકારમ, વિષયોમાં વર્તન કરવી આ અતિચાર છે. અને એ વખત ઉપાડી લીધું અને તમે પાછા આવીને બેસી ગયા ટેબલ, વાતો કરી આપણી મજાથી, બધું આપણે સમજ્યું, તમે મારી પ્રશંસા કરી, હું તમારી અનુમોદના કરી, અને આપણે પાછું હવે મને ટેવ પડી ગઈ કે જ્યારે પણ મને કઈ વસ્તુની આવશ્યકતા હોય અને મને ગમતી વસ્તુ કોઈ પાસે હોય તો હું ચોરી કરું. તો આ શું થયું? ઇહાતી સક્તતા, આ ખોટા વર્તનમાં મારી આસક્તિ થઈ ગઈ, પાપમાં મારી આસક્તિ થઈ ગઈ. એક વખત મેં જોયું કે કોઈના માટે ખોટું બોલીને હું પ્રશંસા મેળવું છું, લોક મને સારું છે, બીજા કામ કર્યું છે અને એ કામને હું આ તો કામ મેં કર્યું અને લોકો મારી પ્રશંસા કરે તો મને એ ગમ્યું, પછી મેં એવું જ કરવા માંડ્યું. તો એવી રીતે જે આસક્ત થઈને વારંવાર એ પ્રકારે આચરણ કર્યું, ગલત વ્યવહાર કર્યું, આ અનાચાર થયું. તો એ બધું આપણે સૂક્ષ્મ રીતે મનના ભાવ ઉદ્ભવ ઉત્પન્ન થયેલા ભાવ એ અતિક્રમણ છે. એ પ્રમાણે એ ભાવને કરવા માટે જે જે વિચાર અને પ્લાનિંગ કર્યું, આ મારા શીલ વૃત્તિનું મેં ઉલ્લંઘન કર્યું, એ વ્યતિક્રમણ થયું અને એ જાતનું વર્તન કર્યું, એ કાર્ય કર્યું તો એ અતિચાર થયું. અને એ અતિચારમાં વારંવાર કરવાની ઈચ્છા, એવું જ મને વારંવાર કર્યું તો એની જે આસક્તિ થઈ ગઈ, આ આસક્તિ જે છે એવું છે અનાચાર. આવ્યું ધ્યાનમાં? હવે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. યશજી મહારાજ, આપણે પ્રતિક્રમણ કરીએ એમાં અતિચાર સુધી જાય પછી અનાચારનો કેવી નામ થાય? નહીં, અનાચારનો નથી પ્રતિક્રમણ, એ તો પછી શું થાય છે કે વ્રત ભંગ થાય. તમે વ્રત લીધું, વ્રત તૂટે છે અતિક્રમણ અતિચાર. અનાચાર પણ આપણે બોલીએ છીએ પણ પ્રતિક્રમણ ત્રણનું કરીએ છીએ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર. અને અનાચાર, અનાચાર એટલે બરાબર એ જ કરવાનું. તો એમાં શું થાય છે કે એક વખત ભૂલ થઈ અને આપણે એક વખત એનો કોઈ ગણતરી નથી પણ ભૂલ થઈ અને ભૂલ થઈને તરત જ આપણે ચેતી ગયા તો ત્યાં સુધી પ્રતિક્રમણ છે પણ એ કરતા જ રહ્યા, એમાં આસક્ત થઈ ગયા. હવે જે લોકો ખોટા કામનું પ્રશિક્ષણ લે છે, યુદ્ધ કરવાનું છે કે કોઈને લૂંટફાટ કરવાની છે કે ચોરી કરવાની છે, હવે આજ તો ઘણી કમ્પ્યુટર પર બેઠા બેઠા પણ ચોરી થાય છે, પણ એક વખત કર્યું એ ધંધું થઈ ગયું, પછી હંમેશા માટે કરવા માંડી, તો આ બધું જે છે એ અનાચાર છે. અને અનાચાર એટલે વ્રતમાં ભંગ, વ્રત ખંડિત થયું. જ્યાં સુધી અતિચાર છે ત્યાં સુધીમાં પ્રતિક્રમણ છે કે આ વ્રતમાં દોષ નહીં લાગ્યો, અતિચારનું સેવન કર્યું પણ દોષ ત્યારે હોય કે એ અનાચારમાં જાય ત્યારે. ને પ્રતિજ્ઞા તૂટી જાય ક્યારે? જ્યારે એ આસક્તિ આવે, એટલે વારે ઘડી એ જ પ્રવૃત્તિ થાય. ક્ષતિમ મન શુદ્ધે વિધેર અતિક્રમમ, વ્યતિક્રમમ શીલ વૃતે ઉલ્લંઘનમ, પ્રભોતિચારમ વિષયેષુ વર્તનમ, વદંતે નાચાર મિહાતિ સક્તતા. શું થાય છે કે ઘણી વખત અજ્ઞાનના લીધે પણ કે ખબર નથી પડતી કે મેં આ ખોટું કર્યું, અને ખબર ના પડે, કોઈ સમજાવવા વાળું ન મળે કે અમે ખોટું કરી રહ્યા છે, ત્યાં સુધીમાં એ ચાલતું જ રહે, ચાલતું જ રહે. પણ હવે ગુરુના ઉપદેશથી કે કોઈ શાસ્ત્ર વાંચનથી કે કોઈ સારા
સ્વાધ્યાયથી ખબર પડી કે અરે અત્યાર સુધીમાં આપણે ખ્યાલ પણ ના આવ્યું કે આપણે આ ખોટું કરી રહ્યા છીએ, પણ ચાલો ખોટું કર્યું તો હવે અનાચાર થઈ ગયું, તો પણ હવે પાછું એક નિર્મળતા લાવવા માટે અને અંતકરણ પૂર્વક લાગે છે કે આપણને અજ્ઞાનના લીધે ખબર ના પડી કે આ મેં ખોટું કર્યું છે, પણ હવે ખબર પડી તો આપણે પ્રતિક્રમણ કરી લઈએ. તો આ પણ એટલા માટે અનાચાર પણ પ્રતિક્રમણમાં આવી ગયું. થેન્ક યુ યશજી મહારાજ. સતિમ મન શુદ્ધિ વિધેર અતિક્રમમ વ્યતિક્રમમ શીલ વૃત્તેર વિલંઘનમ પ્રભોતિચાર વિષયેષુ વર્તનમ વદંત્ય નાચાર મિહાતિ સક્તતા. હવે આપણે આ બે ગાથા પાછું બોલીએ. અતિક્રમમ યમ વિમતેર વ્યતિક્રમમ અથવા અતિક્રમમ યમ યમપી વ્યતિક્રમમ જીનાતિચાર સુચરિત્ર કર્મણ વ્યથામનાચારમપિ પ્રમાદત પ્રતિક્રમમ તસ્ય કરોમિ શુદ્ધયે. સતિમ મન શુદ્ધિ વિધેર અતિક્રમમ વ્યતિક્રમમ શીલ વૃતેર વિલંઘનમ પ્રભોતિચારમ વિષયેષુ વર્તનમ વદંત્યનાચાર મિહાતિ સક્તતા. આપણે થોડું સ્વર સાથે બોલશું એને. પ્રશ્ન છે કેતનભાઈ નો પ્રશ્ન છે. સારી વસ્તુ કરવી હોય લાઈફમાં તો એ આપણે આ શબ્દ વાપરી શકે કે આ શબ્દ ખાલી ખરાબ વસ્તુ માટે જ છે? નહીં, આ ખાલી વિકાર માટે છે. થેન્ક યુ. ગલત કર્મ નું પ્રતિક્રમણ છે, સારા કર્મ નું પ્રતિક્રમણ નથી. હા ના, પણ આ શબ્દ છે આપણે કઈક સારું કરવું હોય લાઈફમાં તો એ સેમ પ્રોસેસ છે ને, પેલા ડિઝાયર હોય, પછી પ્લાનિંગ હોય, પછી એક્શન હોય, પછી હેબિટ હોય. નહીં, સારા કર્મ માટે જો પ્લાનિંગ હોય એ હોય તો એનું પ્રતિક્રમણ નથી. હા ઓકે, પ્રતિક્રમણ માત્ર પાપ નું છે, પુણ્ય નું નથી. એવું છે કે પુણ્યમાં કર્યા પછી જેટલું મેં સારું કર્યું અહંભાવ નહીં, પણ જેને ગુનાની વાત કહીએ, અનુમોદના કહીએ, એ જો કરીએ તો જેવી રીતે એક બીજમાંથી સેંકડો ફળ પેદા થાય છે અને એ ફળને આપણે પાછું વાવીએ તો એટલા હજારો ફળ પાછા નવા આવશે. એવી રીતે સત્કર્મનો ગુણાનુવાદ કરીને સત્કર્મમાં મેં બહુ સારું કર્યું એવું અવસર મને ફરી ફરીથી મળે, મેં કેટલું સારું સ્વાધ્યાય કરી શક્યો અને આવું ટાઈમ ફરીથી હું કાઢીને કોશિશ કરીશ, અથવા જ્યારે પણ હું નવરો હોઉં ત્યારે પાછું એને ચિતારવાનું, એનું ચિંતન કરવાનું, એ જો હું કરું તો કેટલું સારું થશે. તો આ ભાવ પાછા આવે તો એ પણ શું છે કે પુણ્યથી પુણ્ય પેદા થાય, એનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ મેં ખર મિથ્યા કર્યું, મી પ્રતિક્રમણમાં આપણે શું કહીએ, મિચ્છામિ દુક્કડમ, આ મારાથી મિથ્યા ખરાબ ખોટું થયું છે, એની હું સ્વીકૃતિ આપું છું. આપણે સારાને ખરાબ નથી કહેતા, સારાને જો ખરાબ કહી કહીશું તો એ મિથ્યા તો થશે. ધર્મ કો અધર્મ સમજું તો મિથ્યા તો છે. યશાજી મહારાજ, રીટા બોલું છું નૈરોબી થી. આપણે આપણે આ સારું કામ બી કરીએ પણ એમાં બી આપણને ઈગો જે આવે, આપણને એકદમ ઈગો બી વધે છે ને, તો ત્યારે આપણે એ પ્રતિક્રમણમાં માફી માંગીએ છીએ? આ સારા કામનું ઈગો તો થાય જ ને આપણને. નહીં નહીં, સારું કામ અલગ છે, એક શુદ્ધ પાણી છે અને શુદ્ધ પાણીમાં માટી આવી ગઈ તો આપણે માટીને દૂર કરશું, પાણીને નહીં દૂર કરીએ. હા, તો ફીટકડી ફેરવીને આ મલ
જે છે એમાં અશુદ્ધિ છે આમાં એમાં દૂર કરશું, ફેંકી નહીં દઈએ. એટલે વારંવાર એ શું કહે છે, પ્રતિક્રમણ તસ્ય કરોમિ શુદ્ધયે, એનું હું પ્રતિક્રમણ કરું છું શુદ્ધિના માટે. બરાબર છે, થેન્ક યુ. કર્મના સાથે જે પણ મલિનતા આવી છે અહંકારની, એ અહંકારને હું દૂર કરું છું. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. આપણે જમ્યા પછી ડીશ ધોઈ લીધી, આપણે ડીશ ફેંકતા નથી, એ ધોઈએ, એ અશુદ્ધિ હટાવી અને ડીશ રાખી લીધી. એ યુઝ અને થ્રો નથી. સતીમ મનસ, હવે આપણે થોડું સ્વર સાથે બોલશું, એ અતિક્રમમ યમ વિમતેર વ્યતિક્રમમ જિનાતિ ચારમ સુચરિત્ર કર્મણ વ્યતામનાચાર્યમપિ પ્રમાદત પ્રતિક્રમમ તસ્ય કરોમિ શુદ્ધયે. અતિક્રમમ યમ યમપિ વ્યતિક્રમમ જિનાતિ ચારમ સુચરિત્ર કર્મણ વ્યથામનાચારમપિ પ્રમાદત પ્રતિક્રમમ તસ્ય કરોમિ શુદ્ધયે. હવે બીજી ગાથા, આગળની ગાથા. ક્ષતિમ મનઃ શુદ્ધિ વિધેરતિક્રમમ વ્યતિક્રમમ શીલવૃત્તેર્વિલંઘનમ પ્રભોતિચારમ વિષયેષુ વર્તનમ વદંત્યનાચારમિહાતિ સત્તતા. ક્ષતિમ મનઃ શુદ્ધિ વિધેરતિક્રમમ વ્યતિક્રમમ શીલવૃત્તેર્વિલંઘનમ પ્રભોતિચારમ વિષયેષુ વર્તનમ વદંત્યનાચારમિહાતિ સત્તતા. આપણા મકાનમાં કચરો આવી ગયો, આપણે મકાનની સફાઈ કરી તો કચરો ઉપાડીને ફેંકી દઈએ, આપણે મકાન નથી ફેંકતા. તો જે પ્રતિક્રમણ જે છે, એ જે અંદર ડસ્ટ આવી છે, એ ડસ્ટની સફાઈ કરવાની છે. હવે આગળની ગાથા જે છે, એ જ્ઞાન માટે છે. યદર્થ માત્રા પદવાક્યહીનમ મયા પ્રમાદાત યદિ કિંચ નોક્તમ તન્મે ક્ષમિત્વા વિદધાતુ દેવી સરસ્વતી કેવલ બોધ લબ્ધિમ. સરસ્વતી કેવલ બોધ લબ્ધિમ યદર્થ માત્રા પદવાક્યહીનમ મયા પ્રમાદાત યદિ કિંચ નોક્તમ તન્મે ક્ષમિત્વા વિદધાતુ દેવી સરસ્વતી કેવલ બોધ લબ્ધિમ. હવે હું જ્ઞાનનું પ્રતિક્રમણ કરું છું. જ્ઞાનમાં કેવી રીતે પ્રતિક્રમણ, કે જે જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે, પ્રાપ્ત કર્યા પછી જે પણ કંઈ સ્વાધ્યાયના શબ્દો હતા એમાં, અથવા ભગવાનની જે સ્તુતિ કરવાની છે એમાં, કોઈ પણ જે કંઈ જ્ઞાનમાં છે, એ ચિંતન કરતી વખતે, વિચાર કરતી વખતે, યદ જે પણ કંઈ મેં સેનાથી પ્રમાદાત યદિ, અગર જો કો પ્રમાદના લીધે, પ્રમાદના વશ થઈને શું કર્યું, યદ અર્થ, જે અર્થ એ શબ્દનું છે, એ અર્થ ન કરીને
બીજો અર્થ કર્યો. યદ અર્થ જે અર્થ છે અને માત્રા, માત્રા એટલે રસ્વ છે, દીર્ઘ છે, અનુસ્વાર છે, એનું ઉચ્ચારણ કેટલું દીર્ઘ કરવાનું, કેટલું રસ્વ કરવાનું, માત્રા પદ જેટલું પદ છે એને બોલીને બીજા પદ એટલે સેન્ટેન્સ, એક સેન્ટેન્સ બોલીએ તો એક સેન્ટેન્સ પૂરો આખું બોલો અને પછી વિરામ કરીને ફૂલ સ્ટોપ લગાવીને એક સેન્ટેન્સ પૂરું થાય પછી, તો ત્યાં ફૂલ સ્ટોપ એટલા માટે કરીએ કે આગળનો જે સેન્ટેન્સ છે એનો શબ્દ જો એના સાથે જોડાઈને તમે બોલશો તો એનો અર્થ વિપરીત થઈ જશે. હવે કોઈ દિવસ ખોટું નહીં બોલું, કોઈ દિવસ જો બોલાઈ ગયું તો ખોટું નહીં બોલું પહેલા આ પ્રતિજ્ઞા છે અને પછી કોઈ દિવસ બોલાઈ જાય પછી કે બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરું, પણ ખોટું નહીં બોલું આ રહીને કોઈ ભૂલે કોઈ દિવસ બોલાઈ ગયું, હવે શું બોલાઈ ગયું, સારું બોલાઈ ગયું કે પછી ખબર નથી શું બોલાયું, સારું નરસું જે બોલ્યા એના પ્રતિક્રમણ, અર્થ વિપરીત થશે કે નહીં. એટલા માટે પદ જે વાક્ય છે જે સેન્ટેન્સ છે એને પૂરો સેન્ટેન્સ બોલો, આગળના સેન્ટેન્સનો કોઈ શબ્દ એના સાથે જોડીને નહીં બોલો અથવા એનો શબ્દ ત્યાં જોડીને નહીં બોલવાનો, એક એક સેન્ટેન્સ બરાબર બોલો, તમને અર્થનો ઉકેલ થશે, અર્થ સમજાઈ જાય, અર્થનો અનર્થ નહીં થાય. જે પણ અર્થ છે એ અર્થના શબ્દ બોલો, જે અર્થ તમે કહેવા માંગો છો એ અર્થના શબ્દ બોલો, એ માત્રા પ્રમાણે બોલો, એ પદ જે છે વાક્ય જે છે એ પ્રમાણે બરાબર બોલો, એમાં હીન એને ઓછું કરીને નહીં બોલો. મયા પણ મારા દ્વારા, પ્રમાદથી યદિ અગર મારાથી પ્રમાદના કારણથી, કિંચનોક્તમ જો મારાથી થોડુંક પણ કંઈક હીન અધિક થઈને બોલાઈ ગયું હોય, ઓછું અધિકું બોલાઈ ગયું હોય તો તન્મે ક્ષમિત્વા વિદધાતુ દેવી, હે દેવી સરસ્વતી તમે મને એ મારા ભૂલોને ક્ષમા કરજો અને વિદધાતુ મને પ્રદાન કરો, આપો, શું આપો, કેવલ બોધ લબ્ધિ, કેવલ જ્ઞાનનું બોધ થાય એવી લબ્ધિ મને તમે આપો. કેવલ જ્ઞાનનું પ્રકાશ મને પ્રાપ્ત થાય એવું તમે મને આશીર્વાદ આપો, મારી કૃપા કરો મારા ઉપર અને મારા ભૂલોને ક્ષમા કરો, ક્ષમિત્વા મને માફ કરો. શેનું માફ કરો, કે કોઈ પણ વાક્ય જેવી રીતે કુંતી શબ્દ છે, કુંતી નામ છે, કુંતી છે એમાં અનુસ્વાર નહીં બોલ્યા તો શું અર્થ થશે, જો આગળ પાછળ કરીને બોલ્યા ઓ એન નો, ઓ એન ઓન થાય અને આપણે નો બોલ્યા, તમે કહેશો મેં શું ખોટું બોલ્યું, અક્ષર તો એ જ છે ને, એન ઓ ઓ એન, ફરક શું પડ્યું, પણ આગળ પાછળ કરીને પણ બોલો તો અર્થમાં ઘણો ફરક પડે છે. એટલે અક્ષર માત્ર એનું, અમુક અક્ષર સાયલેન્ટ હોય તો અમુક અક્ષર જે સાયલેન્ટ છે એ અક્ષરના ઉચ્ચારણ આપણે નથી કરતા, જે તે નોલેજ શબ્દ છે તો એમાં જે કેપ છે આ શું છે એનું ઉચ્ચારણ નથી કરતા આપણે, નોલેજમાં કે સ્પેલિંગ છે એનું ઉચ્ચારણ નથી કરતા, તો જે સાયલન્ટ છે એ સાયલન્ટ રહેશે, જેનું ઉચ્ચારણ કરવાનું છે એનું ઉચ્ચારણ થશે. હવે જ્ઞાન છે, જ્ઞાન શબ્દમાં એક અ લગાડી દીધું તો શું ફરક પડવાનું છે, અજ્ઞાન બોલે તો શું થાય, એકદમ વિપરીત અર્થ થઈ જાય. તો એટલા માટે અર્થ
मात्रा पद वाक्य एमां कोई पण जातमां ओछू अधिक करीने नहीं बोलवू, जे छे जेटलू छे ईज प्रमाणे बोलवानू। माया मया प्रमादात यदि किंच नोक्तम, माराथी प्रमादना कारण थी कोई बोलाई गुरु होय तो तन्मे क्षमित्वा, हे देवी सरस्वती तमे एने माफ करजो। अने केवल बोध लब्धि, केवल ज्ञान नी बोधि नी लब्धि मने तमे आपजो। जे ज्ञान ना अतिचार आपणे कहीए ने कि जमवाईदम वच्छामेलिम हीनखरम अचखरम पयहीनम पदहीन पयहीनम विनयहीनम, जो विनय पूर्वक नहीं बोलो। हवे अपने महाराज शब्द गुरु माटे बोली, गुरु महाराज अपने कही गुरु महाराज कृपा करो अमने कई बोध आपो, त्यारे आपणे जे महाराज शब्द नो उच्चारण करीए छे ए विनय पूर्वक करीए छे। अने घर में प्रसंग छे कोई महाराज आवे ने रसोई करवा, रसोई करवा वालो रसोईयो जे छे एने पण महाराज कहेवाय छे, तो आपणे ईज भाषा बोलीए कि महाराज आ शाक बराबर नहीं थयुं, तो त्यां शुं थयुं? विनयपूर्वक छे महाराज ए शब्द नो उच्चारण, त्यां विनयपूर्वक नथी કે મહારાજ આ બધું તમે બગાડી દીધું, હવે મહેમાન આવશે કે શું કહેશે, ત્યારે શું છે એમાં ગુસ્સો છે કે તમે આ કામ સારું નથી કર્યું, એમને ફટકાર છે। અને જ્યારે આપણે ગુરુ મહારાજ પધારો, આ તમે વાપરી લો, આ તમે લો, બહુ સરસ બન્યું છે, તો ત્યારે શું છે કે આપણે વિનય બને, તો વિનયહીનમ વિનયના રહિત થઈને નહીં બોલો, વિનયપૂર્વક બોલો, अर्थ साथे बोलो, सार्थक शब्द बोलो, व्यर्थना शब्द नहीं बोलो। तो हे देवी हाँ बोलो, अत्यार सुधी जिनेश्वर भगवान ने कीधु, हवे केम सरस्वती देवी ज्ञान माटे लई आव्या? आ छे ने जिनवानी माटे कयु छे, श्रुत ज्ञान। तमने ज्ञान कोण आपे छे? ભગવાન જ્યાં સુધી હતા ત્યાં સુધી ભગવાને બોધ આપ્યું, દેશના આપી, પછી જે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું આ શેનાથી? જીનવાની માંથી મળ્યું છે। થેન્ક યુ યશજી। હે સરસ્વતી દેવી, હે જીનવાની, મને મારા ભૂલની ક્ષમા કરીને મને કેવલ જ્ઞાન આપજો। પછી બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ ચિંતામણિ ચિંતિત વસ્તુ દાને ત્વં વંદ્યમાનસ્ય મમાસ્તુ દેવી। હે દેવી, હે દેવી સરસ્વતી, હે જીનવાની, હું તમને નમસ્કાર કરું છું, ત્વં વંદ્યમાન તમને નમસ્કાર કરું છું, તમે મને મમ મને શું કરો, ચિંતિત વસ્તુ દાને, મેં ચિંતારેલી બધું વસ્તુ, મેં જે મનમાં જેનું ચિંતન કરું છું એ બધી વસ્તુ, ચિંતામણી ચિંતિત વસ્તુ દાને, ચિંતિત વસ્તુના દાનમાં તમે ચિંતામણી રત્ન છો। ચિંતામણી રત્ન શું છે? કે જે વસ્તુ આપણી ઈચ્છા કરી, જે ઈચ્છા કરી એ મળે, જે મેં ચિંતન કરું છું, જેનું જે મેં ઈચ્છા કરું છું એ બધું આપવા વાળા તમે ચિંતામણી રત્ન છો। ચિંતામણી રત્ન છો, ચિંતિત વસ્તુ દાને, મેં ચિતારેલે મેં ઈચ્છા કરેલી બધી વસ્તુ આપનાર તમે ચિંતામણી રત્ન છો। પછી બોધિ શું છે? કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એની બોધિ, એનું બોધ, કે દર્શન શું છે, મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયનું આ શું છે? બોધિ છે। પછી સમાધિ, સમાધિ એટલે
ज्ञान प्राप्त थयुं श्रद्धाना भाव जाग्या पण ई श्रद्धाना भाव अत्यारे जाग्याने पाछा वया जाय अत्यारे थोड़ू सांभळ्युं त्यां सुधी सारुं लाग्युं पाछुं बधुं भूलाई गयुं एम नहीं आत्मलीन थई जाय ज्ञान दर्शन चारित्र आत्मलीन थाय एवी समाधि आपो आत्मलीनता एटले समाधि तो हूँ मारा मां तल्लीन थई जाऊं एवी समाधि आपजो पछी परिणाम शुद्धि मारा आत्म परिणाम ना शुद्धि आपो आत्म परिणामोनी शुद्धि आपो पछी आस्व आत्म उपलब्धि मारा आत्मा स्वरूपनी उपलब्धि मने आपो मने लाभ आपो पछी शुं छे शिव सौख्य सिद्धि शिव सौख्य मोक्ष ए मोक्षनी सिद्धि मने प्राप्त थाय एटले मारू साध्य मारू लक्ष्य शुं छे मोक्ष प्राप्त करवानो एनी मने सिद्धि आपो एटले प्राप्त करी आपो मने मोक्ष मळे ए मोक्षनो सुख मने प्राप्त थाय एवुं तमे प्रभु हे रे देवी सरस्वती जिनवानी तमे आपो अने तमे आपी शको छो कारण के तमे चिंतामणी रत्न छो मैं जे जे इच्छा करी छे ए इच्छा ने पूर्ति करवा वाला तमे चिंतामणी रत्न छो तो हे जिनेश्वर देवी हे जिनवानी तमे मने मारा जिनेश्वर भगवान नी वाणी जिनवानी तमे मने बोधि आपो समाधि आपो परिणामोनी शुद्धि आपो स्वात्मोपलब्धि आत्म उपलब्धि आपो अने मोक्ष सुख आपो मोक्ष शिव सौख्य सुख आपो सिद्धि आपो बोधि समाधि परिणाम शुद्धि स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि चिंतामणि चिंतित वस्तुदाने त्वं वंद्यमानस्य मवास्तु देवी त्वं वंद्यमानस्य वंदनीय तमने हूँ आ तमारा पासे थी हूँ मांगू छु तमे मारा वंदनीय छु हूँ तमने पगे लागू छु श्रद्धापूर्वक पगे लागे छु तो तमे कृपा करीने मारी इच्छा जे छे एने तमे पूर्ति करवा वाला चिंतामणि रत्न छो तो मैं आ मारी इच्छा तमे पूरी करी आपो शू कई इच्छा छे मने बोधि मळे समाधि मळे परिणाम नी शुद्धि मळे आत्मलब्धि प्राप्त थाय अने मोक्ष सुखनी प्राप्ति थाय आ मारी इच्छा छे आ तमे पूरी करी दो यशा की मार हाँ बोलो परिणाम शुद्धि ने आत्मलब्धि नो मतलब सब समझाओ प्लीज आत्माना परिणामो ज्ञान भाव में छे के जेटले परिणाम एटले शुं के जो रीते कर्मना क्षय थी हवे मोहनीय कर्मनो क्षय थयो मोहनीय कर्मनो क्षय थयो तो शुं थयुं के क्रोध मान माया लोभ गयो आ बधुं गयो एटले शुं थयुं कषाय भाव मटी गया एमांथी केवल ज्ञान उत्पन्न थयुं अने आत्मोपलब्धि एटले मारा आत्मानी उपलब्धि उपलब्धि एटले मेळवुं नथी पण मारा मने आत्मा छे हूँ आत्मा छू आ ज्ञाननी प्राप्ति थई आत्माना जे परिणाम छे जे कृपा परत्व छे जे क्षमाना भाव छे जे ज्ञान हूँ गायक भाव छे ई बधा परिणाम छे आत्मा एक द्रव्य छे बस आत्मा एक शुद्ध पोतानुं अस्तित्व छे सत्ता छे અને આત્મ ભાવોની પરિણતિ થાય છે એ પરિણામો છે
બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવસૌખ્ય સિદ્ધિ ચિંતામણિં ચિંતિત વસ્તુ દાને ત્વાં વંદ્યમાનસ્ય મમાસ્તુ દેવી. હવે આ બંને શ્લોક આપણે પાછું બોલશું. યદર્થ માત્ર પદવાક્યહીનમ મયા પ્રમાદાત યદિ કિંચ નોક્તમ તન્મે ક્ષમિત્વા વિદધાતુ દેવી સરસ્વતી કેવલ બોધ લબ્ધિમ. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવસૌખ્ય સિદ્ધિ ચિંતામણિ ચિંતિત વસ્તુ દાને ત્વાં વંદ્યમાનસ્ય મમાસ્તુ દેવી. યદર્થ પદવાક્યહીનમ માયા પ્રમાદાત યદિ કિંચનોક્તમ તન્મે ક્ષમિત્વા વિદધાતુ દેવી સરસ્વતી કેવલ બોધ લબ્ધિમ. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવસૌખ્ય સિદ્ધિ ચિંતામણિ ચિંતિત વસ્તુ દાને ત્વાં વંદ્યમાનસ્ય મમાસ્તુ દેવી. યશજી મહારાજ, પદ અને વાક્યમાં શું ફેર? પદ અને વાક્ય. પદ એટલે કે કોઈ એક પદ પણ થાય, આખું વાક્ય પણ ન થાય, કોઈ પણ એક પદ પણ થાય. જેવી રીતે આપણે એમ કહીએ કે યદર્થ માત્ર પદ વાક્યહીનમ, તો આ અર્થ માત્ર પદ વાક્ય એનાથી હીન, આટલું એક પદ થયું. પણ એવું એવું વચન મેં બોલ્યું ત્યારે આખું વાક્ય થયું. વાક્યમાં બધું આવી ગયું કે શું કર્યું. એટલે પદ વાક્યહીનમ આટલું બોલીએ પદ છે, પણ એ પદ શેના માટે બોલ્યા તમે? કે આ ગાથા બોલતી વખતે યદર્થ માત્ર પદ વાક્યહીનમ, જો અર્થ માત્ર પદ વાક્યહીનમ, કિંચ નોક્તમ મયા, ત્યારે આ આખું વાક્ય થશે. પ્રમાદાત યદિ અર્થ માત્ર પદ વાક્યહીનમ કિંચ નોક્તમ મયા, આ આખું વાક્ય થયું. પણ એનું યદર્થ માત્ર પદ વાક્યહીનમ આટલું જે છે એમાં અર્થ સમજાય છે, અર્થ સમજાય છે એનું, કંઈક આપણને સમજ આવે છે, પણ આખું વાક્ય નથી થયું એટલે સેન્ટેન્સ પૂરું ન થયું. થેન્ક યુ યશજી મહારાજ. યશાજી મહારાજ, હા બોલો. આત્મલબ્ધિ ને સમાધિમાં શું ડિફરન્સ? આત્મલબ્ધિ એટલે પોતાનું અસ્તિત્વ, આત્માની સત્તા, અને પરિણામ શુદ્ધિ એટલે વિતરાગ ભાવ, ક્યાયક ભાવ, આ શું છે? પરિણામ છે. આત્મ પરિણમન થી જે પ્રાપ્ત થયું એ પરિણામ એટલે ભાવ. અને સમાધિ, સમાધિ ને આત્મલબ્ધિમાં શું ફરક? શું શું? સમાધિ અને સમાધિ. હવે આત્મોપલબ્ધિ, આત્મ સાક્ષાત્કાર થઈ ગયું, પણ સમાધિ ભાવ એમાં તલ્લીનતા, જેવી રીતે તમે છઠ્ઠા ગુણસ્થાન અને સાતવા ગુણસ્થાનમાં શું ફરક છે? છઠ્ઠા ગુણસ્થાનમાં આત્મોપલબ્ધિ છે, કશાય અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન બધાનો ક્ષય ક્ષયક્ષમ થઈ ગયું, પણ પ્રમાદ ભાવ આવે છે એટલે સમાધિ નથી રહેતી. જ્યારે પ્રમાદ અપ્રમત્ત અવસ્થા આવે એટલે સાત્વા ભાવ ઉમે, પણ એમાં તલ્લીનતા નથી આવતી. અપ્રમત્ત અવસ્થા આવ્યા પછી પણ એ થોડાક ટાઈમ માટે રહે, પછી પાછું વયું જાય.
એટલે પાછા સાતવામાંથી છઠ્ઠામાં આવ્યા. તો અપ્રમાદ ભાવની જે ઈ થાય, જ્યારે અપ્રમત્તા અવસ્થા આવે, સંપૂર્ણ તલ્લીનતા આવે, આપણે સામાયિક કરીએ 48 મિનિટની. તો 48 મિનિટમાં તમે એક ભાવમાં રહી શકો છો? ના, આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો એક એક જ ભાવમાં નથી, તલ્લીનતા નથી એમાં. છે તલ્લીનતા, છે, આપણે ધ્યાનથી સાંભળી રહ્યા, પણ એ અમુક અંશમાં છે, એ પાછી ડોળાઈ જાય છે. જેવી રીતે પાણી, ખાસ કરીને નદીમાં જ્યારે પાણી વહેતો આવે છે, વહે છે, કોઈ ગયું નથી, કોઈ આવ્યું નથી, કોઈ કચરું પડ્યું નથી, કાંઈ નથી, ત્યાં સુધીમાં પાણી શુદ્ધ છે. પણ આપણે પાણીમાં હાથ નાખ્યો અને એને હલાવી દીધું, તો નીચેની માટી પાછી શું કંઈ થઈ ગઈ? નીચે બેસેલી માટી પાછું ઉપર આવી ગઈ. ઉપર આવી ગઈ એટલે શું થયું? પાણી ગંદુ થઈ ગયું. થોડી વાર પાછું એ પાછું માલિનતા જે છે નીચે બેસી જશે, કચરું પાછું માટી નીચે બેસી જશે, તો પાણી ઉપરથી એકદમ શુદ્ધ થશે. પહેલાના લોકો જ્યારે નદી ઉપર પાણી પીવા જતા હતા ને, તો ત્યાંથી કોઈ ગાડી પસાર થતી હોય, બેલગાડી કે કોઈ માણસ જતું હોય, તો તરત જ પાણી નહીં પીવે એ લોકો. એ લોકો શું કરે છે કે બધા નીકળી જાય ને, થોડી વાર પાણી એકદમ શાંત થઈ જાય, ધીરે ધીરે વે, પછી શુદ્ધ પાણી આવે, પછી પીવે. તો એ જે સમાધિ ભાવ છે એ પાછું ડોળાઈ જાય છે. તો ડોળાઈ ના જાય અને તલ્લીનતા આવે તો એ સમાધિ છે. જે વિતરાગ ભાવ, જે સમ્યક્ત્વનો જે છે ભાવ, એ ભાવ શાયિક ભાવ, શાયિક શમિક ભાવ, આ સ્થિર થઈ જાય તો સમાધિ છે. અને પાછું ડોળાઈ જાય તો પછી નહીં કહેવાય. કારણ કે 11મા ગુણ સ્થાનમાં પાછા શાયિક ભાવ ડોળાઈ જાય છે, એટલે શું થાય? ત્યાં શાયિક શમિક સમત્વ, અવશમ સમત્વ થઈને પાછું નીચે આવી જાય. તો સમાધિ ભાવમાં એ ડોળાતા નથી ભાવ. આવ્યું ધ્યાનમાં? એકદમ આવ્યું. થેન્ક યુ યશાજી મહારાજ. આગળનું કરીએ આપણે એકાંત ગાથા. જી યશાજી મહારાજ, આપણે ટાઈમ થયો. હા, ટાઈમ થઈ ગયો ને. આપણે આપે બોલવું હોય આપણે પહેલેથી બોલીએ, પહેલાથી 11 ગાથા બોલીએ. હા, સત્વેષુ મૈત્રીં ગુણીષુ પ્રમોદં ક્લિષ્ટેષુ જીવેષુ કૃપાપરત્વં માધ્યસ્થભાવં વિપરીતવૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ શરીરતા કર્તુમ અનંત શક્તિમ વિભિન્નમાત્મા નમપાસ્તદોષમ જિનેન્દ્રકોશા દિવખડ્ગયષ્ટિમ તવ પ્રસાદે નમવાસ્તુ શક્તિ સુખે દુઃખે વૈરિણી બંધુવર્ગે યોગે વિયોગે ભવને વને વા નિરાકૃતાશે ક્ષમમત્વ બુદ્ધે સમમ મનો મે સ્તુ સદાપિ નાથ મુનીશલીના વિવકીલિતા વિવ સ્થિરૌ નિખાતા વિવ બિંબિતા વિવ પાદૌ ત્વદીયૌ મમ તિષ્ઠતાં સદા તમોધુનાનૌ હૃદિ દીપકાવિવ
एकेन्द्रियाज्ञा यदि देव देहिना प्रमादत संचरता यतस्तता क्षता विभिन्ना मिलिता निपीडिता ममास्तु तदास्तु मिथ्या दुरनुष्ठितं तदा विमुक्ति मार्ग प्रतिकूलवर्तिना मया कषाय शवशेन दुर्धिया चारित्र शुद्धेर यदकारि लोपनं तदस्तु मिथ्या मम दुष्कृतं विभो विनिन्दनालो चनगर्हणैरहम् यशाची महाराज Okay, I've just rung India, so we're just seeing what the issue is. Cutting, okay. So we leave it. Thank you. Thank you, Rita. We should just leave it. Rita Ben? Rita Ben? Hey, Chinendra. Hey, Chinendra. Is it possible to have the shlokas in front when she's reading the shlokas? Okay. But we did not see it in the video. Oh, did you not see it? Can. No, yeah, we could only see Yashaji Maharaj. No, we can. You have to. We can see. Oh, ha, but dekhai chhe sunal ke. How come I did not see? You need to hide the thumbnail video. Mm. Oh, I need to put the video on to see that. દેખાય છે તમારે કરાવે છે વિડિયો ઓછું કરી નાખવાનો તો કદાચ મે તો વિડિયો ઓફ કર્યો બટ આઈ કુડ સી યશાજી મહારાજ બટ આઈ કુડ નોટ સી ધ લિરિક્સ કેન યુ સેન્ડ ઇટ ટુ મી ઇન વોટ્સએપ I'll send it to you by email, yeah? Thank you. Very nice. Are we finished? Yeah, I think because internet not on. No problem. Okay. Thank you so much. Rita. Thank you. Hello, I'll mangli karle. Jotsabhen, do mangli. Mana kya ocho? Yeah. Okay. Gurudev ni agna. Saptari mangalam. Arahanta mangalam, Sita mangalam, Sahu mangalam, Kevali panato dhammo mangalam, Chattari loguttama, Arahanta loguttama, Sita loguttama, Sahu loguttama, Kevali panato dhammo लोकोत्तमो चत्तारि शरणं भवत्वा अर्हन्ते शरणं भवच्चामि सिद्धे शरणं भवच्चामि आहु शरणं भवच्चामि केवलीपनतं तमं शरणं भवच्चामि ॐ Shanti, Shanti, Shanti.
Jai Shirendra. Thank you so much. Thank you, everyone. Thank you, Rita Ben. So sorry about this. Thank you, Rita Ben. Thanks.